नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? आपणे यूनिट नंबर 3 ट्रावेल ट्रायल एमां आपणे 1 થી 13 પ્રશ્ન છે એ કમ્પ્લીટ કરી લીધા છે અને લાસ્ટ આપણે જે ફેમિલી ચાર્ટ વાળો હતો એ પણ મેં તમને સમજાવી દીધું છે અને એ રીતે તમારે બધાએ કમ્પ્લીટ કરી નાખવાનું છે. હજી જે વિદ્યાર્થીએ ફેમિલી ચાર્ટ તૈયાર નથી કર્યો એને ફરજિયાત એ ચાર્ટ તૈયાર કરી જ નાખવાનું છે અને ફોટા પણ ફરજે ચોંટાડવાના છે. ઓકે, હવે એના પછીનો ક્વેશ્ચન છે 14 કે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારી જે સ્વાધ્યાય પોથી છે બરાબર, તમારી જે સ્વાધ્યાય પોથી છે એની અંદર તમને 3 ચિત્રો આપેલા છે અને એની નીચે કૌંસ આપેલું છે કે એની મદદથી તમારે જે 5 ખાલી જગ્યા 5-5 આપેલી છે એ તમારે પૂરવાની છે. અને એ હમણાં હું તમને સ્વાધ્યાય પોથીમાં બતાવું છું. અને ક્વેશ્ચન નંબર 15 કે પઝલમાંથી આપેલ સ્થળોના નામ શોધવાના છે. એટલે કે તમારે બાજુમાં જે સ્થળના નામ આપેલા છે પઝલની બાજુમાં એ તમારે શોધી અને ડ્રો કરવાનું છે. બરાબર, જે હું તમને અત્યારે બતાવીશ. તો ચાલો જોઈએ. તો આપણો જે 14મો પ્રશ્ન છે કે ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો મેં અહીંયા ખાલી જગ્યા તમે પૂરી જ નાખી છે એટલે આપણે ખાલી સમજવાની છે કે આ શેનું ચિત્ર છે. તો કે આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે. રેલવેના પાટા છે, અહીંયા પ્લેટફોર્મ છે, ત્યાં ઘણા બધા પેસેન્જર્સ છે. પછી અહીંયા છે તો ત્યાં ટિકિટ વિન્ડો, ટિકિટ બારી છે અને પૂછપરછની બારી છે એટલે કે ઇન્ક્વાયરી વિન્ડો. બરાબર, અહીંયા એ આપેલા છે. અહીંયા પેસેન્જર્સ છે એ ટ્રેનની વેઇટિંગ કરે છે આવવાની, એટલે ત્યાં ઊભા છે. ઘણા બધા પેસેન્જર બેઠેલા છે, ઘણા બધા છે એ આ પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જાય છે. ઓકે, એટલે આ શેનું ચિત્ર છે? તો કે આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે. તો એની મદદથી આપણે આ ચિત્ર જોઈ અને અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે તમને પૂરવાની છે. તો તમે બધાએ આજના લેક્ચરમાં તો પૂરી જ લીધેલી છે, પણ જે હવે લેક્ચરમાં જોઈન્ટ નહોતા આ એના માટે છે કે એને લખી લેવાનું છે અને લેક્ચરમાં લખેલી છે છતાં પણ એક વખત ટેલી કરી લેવાની છે કે તમે બરાબર, એટલે બધાએ છે એ ટેલી કરી લેવાની છે. તેમાં પેલી છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, આ એક રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશનની અંદર શું છે? તો કે ટિકિટ વિન્ડો છે. ધેર ઇઝ એન વિન્ડો ટુ ઇન્ક્વાયરી, ત્યાં ટિકિટ બારી તો છે જ પણ ઇન્ક્વાયરી વિન્ડો પણ છે. દેર આર પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ, પેસેન્જર છે એ પ્લેટફોર્મની ઉપર છે, ઊભેલા છે, આપણે ચિત્રમાં બધાને દેખાય જ છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, તો એ કોની રાહ જુએ છે? તો કે ટ્રેનની રાહ જુએ છે, પેસેન્જર છે એ રાહ જુએ છે. પછી નેક્સ્ટ બીજું ચિત્ર હોસ્પિટલનું, કે આ શેનું છે ચિત્ર? તો કે હોસ્પિટલનું, આ એક હોસ્પિટલ છે એટલે કે આ એક મોટું દવાખાનું છે. ધીસ ઇઝ અ હોસ્પિટલ, એટલે કે આ એક મોટું દવાખાનું છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, ત્યાં ઘણા બધા દર્દીઓ છે. ધેર આર મેની ડોક્ટર્સ ટુ, દર્દી છે તો ડોક્ટર તો હોય જ, એટલે ત્યાં ઘણા બધા ડોક્ટર પણ છે. ધેર આર મેલ નર્સ એન્ડ ફિમેલ નર્સ, દવાખાનામાં પુરુષ નર્સ પણ છે અને સ્ત્રી નર્સ પણ છે, એટલે કે લેડીઝ અને જેન્ટ્સ બંને નર્સ પણ છે. ધેર આર મેની નર્સ ઇન ધ હોસ્પિટલ, ત્યાં ઘણી બધી નર્સ છે એ છે. એટલે આવી રીતે આ હોસ્પિટલનું ચિત્ર જોયું, પછી રેલવે સ્ટેશનનું, અને હવે થર્ડ જે છે કે પોસ્ટ ઓફિસ. તો આ શેનું ચિત્ર છે? તો કે પોસ્ટ ઓફિસ. તો કે ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ, આ એક પોસ્ટ ઓફિસ છે એટલે કે. પછી ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, અહીંયા બોક્સ આપેલું છે, આ એક ટપાલ પેટી છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, એની અંદર શું છે બોક્સની અંદર? તો કે પત્રો. પોસ્ટ બોક્સની અંદર, ટપાલ પેટીની અંદર ઘણા બધા પત્રો છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ માસ્ટર છે એ પોસ્ટ ઓફિસમાં છે. હવે એના પછીનો પ્રશ્ન કે પઝલમાંથી આપેલ સ્થળોના નામ શોધો. મેં અહીંયા કરેલું જ છે બરાબર. તો અહીંયા પેલું છે ઝૂ, તો અહીંયા છે ઝેડ ડબલ ઓ ઝૂ.
पची पार्क, तो अहीं थी छे जो पी ए आर के, पी ए आर के पार्क, पची छे शॉप, तो अहीं लास्ट थर्ड लाइन एस एच ओ पी शॉप, एस एच ओ पी शॉप, पची छे फील्ड, तो अहीं लास्ट छे जो लास्ट लाइन में एफ आई ई एल डी फील्ड छे। पची तो के टावर टी ओ डब्ल्यू आर टावर, तो अहीं पहली ज लाइन में तमने आपेली छे आडी लाइन में के टी ओ डब्ल्यू आर टावर। पची छे ब्रिज, शू छे तो के ब्रिज बी आर आई डी जी ई ब्रिज। तो जो अहीं फर्स्ट थी तमे चालू करशो एटले थर्ड लाइन में आवशे, ऊपर थी पर थर्ड अने अहीं आडी लाइन पर थर्ड बी आर आई डी जी ई, नीचे थी स्टार्ट करवानु बी आर आई डी जी ई ब्रिज। पछी शू छे तो के स्कूल, शू छे स्कूल एस सी एच डबल ओ एल, तो जो अहीं छे छेले थी पांचमी लाइन एस सी एच डबल ओ एल स्कूल। पची फेक्टरी, शू छे फेक्टरी, तो अहीं लास्ट लाइन में छे एफ ए सी टी ओ आर वाय फेक्टरी। पची हॉस्पिटल, तो अहीं हॉस्पिटल तो छे ई तो साव इजी ज छे, पहलू ज आपेलू छे के एच ओ एस पी आई टी ए एल हॉस्पिटल। अने छेलू छे पोस्ट ऑफिस, शू छे तो के पोस्ट ऑफिस जे अहीं लास्ट सेकंड એટલે કે છેલ્લેથી બીજી લાઇનમાં છે પી, છેલ્લેથી સ્ટાર્ટ છે પી ઓ એસ ટી ઓ ડબલ એફ આઈ સી ઈ પોસ્ટ ઓફિસ, ઓકે। એટલે અત્યારે જે આપણે આ પઝલ અને પ્રશ્ન જે કરેલા છે આજે તમારે હોમવર્કમાં પઝલ જ હશે, બરાબર, બાકી આજના લેખ છે રફ બુકમાં કંઈ જ કરવાનું નથી, ખાલી આ ખાલી જગ્યા છે એ બધાએ પાકી કરવાની છે, ઓકે। તમને એક્ઝામમાં ચિત્ર આપેલું હોય તો તમારે એને મદદથી ખાલી જગ્યા પૂરવી પડે, એટલે આજના લેક્ચર જે છે વિડીયોમાં એમાં તમારે બધાએ ખાલી પાકું જ કરવાનું છે। અને નેક્સ્ટ જે હશે બરાબર એમાં આપણે યુનિટ નંબર 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એ આપણે જોશું, ઓકે। થેન્ક યુ।